नमस्ते, थोड़ी गजलों नहीं बात करो। पहला मने एक मारो एक मतला याद आयो तो नाम नहीं बात चालती थी ने कि मिस्किन हमरा सूर्य भानु ये पण पूछू का मिस्किन तखल उस केम राख्यो पछी बधु घणो चाल्यो तो वात के ना मिस्किन એટલે गरीब था है। पाछो एक जगह है मस्कन એટલે खूनो ने खूना मरीने बंदगी करना रहम घणा बधा अर्थो निकलता गया था पण विरोधाभास नाम मा हतो राजेश એટલે राजाओनो भगवान આજે આટલા બધા લોકોની પાસે સુરતમાં આવ્યો છું એટલે હું જાણે મારી ગઝલના વિકાસની થોડીક વાત કરતો હોઉં એવી રીતે થોડાક શેરથી જ વાત કરતો જઈશ એટલે આપ સૌ સુધી પહોંચી શકે કે ગઝલ ઘૂંટતા ઘૂંટતા ક્યાં લખાતું ગયું। તો પહેલો જે પરિચય લખ્યો તો એ હતો કે અહીંયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું, અહીંયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું, હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ, અહીંયે તો છું પણ હોઠેથી ભૂલાઈ ગયેલો માણસ છું, હું મારા ડાબા હાથે ક્યાં મુકાઈ ગયેલો માણસ છું। સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કિન, સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કિન, આ કોને કહું હું મારાથી રિસાઈ ગયેલો માણસ। થોડાક મતલા લખ્યા હતા, આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી, અર્થ એનો એ નથી કોઈએ સફર કેડી નથી। મુક્ત કહું તો ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે। હવે આ કહેવા ગયો ને તો ઘણા વર્ષો સુધી મુક્ત કેમ નહીં બોલતો હતો, પછી એકવાર એવા કદાચ પેલા ડોક્ટર બેઠા છે એટલે આ કહેવાનું મન થાય। એક વાર એવું થયું કે થોડોક એવા ડોક્ટર મિત્રો સાથે બેઠો ને, ત્યારે મેં કહ્યું કે જીવનમાં મિત્ર એવો હોવો જોઈએ જેમ આપણે થાકીને ઘેર આવીએ ને ચિત્ર જોઈએ ને તે ડિસ્ટર્બન્સ આપણું જન્મ પણ કરે નહીં, આપણને ડિસ્ટર્બ પણ ના કરે અને આપણું મિત્ર બની જાય, આપણને ભાર ના લાગવા દે, આપણા એકાંતને ખલેલ પહોંચાડ્યા વગર જીવનનો મિત્ર એવો હોવો જોઈએ એને મેં વાત કરી હતી। ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, ને જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે, મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો છે, હૃદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે। કદાચ પહેલી વાર ક્યાંક ગઝલ વાંચી રહ્યો છું, ચહી ઉઠાવવા કાવડ મે શ્રવણની માફક, ચહી ઉઠાવવા કાવડ મેં શ્રવણની માફક, પછી સતત હું વિતાયો છું હરણની માફક, કહી ઉઠાવો આ કાવડ મેં શ્રવણની માફક, પછી સતત હું વિધાયો છું હરણની માફક, કઈ એમ એક પછી એક લૂંટાતું ચાલ્યું, હવે આ ઘરને સાંકળું છું સ્મરણની માફક, ને એક રાજેશ નામના પહાડને મિત્રો મથું છું ચીરવા વર્ષોથી ઝરણની માફક। તારું કશું ન હોય તો છોડીને આવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું, પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું, પહેર્યું છે એ તું જ છે, ઓઢ્યું છે એ તું, મારો દરેક શબ્દ તું, મારો સ્વભાવ તું, અજવાળું જેના ઓરડે તારા જ નામનું, હું એ જ ઘર છું એ જ ભલે ને ના આવતું, ને સાકરની જેમ ઓગળી જઈશ હું પણ છલકા તો કટોરો ભલે ને મોકલાવતું, મિસ્કિન સાત દરિયા કરી પાર એ મળે, મિસ્કિન સાત દરિયા કરી પાર એ મળે, એ રેખા હથેળીમાં નથી તો પડાવતું, તારું કશું ન હોય તો છોડીને આવતું, ને તારું જ બધું હોય તો છોડી બતાવતું, કે સાવ જૂઠું જગત કોઈ તારું નથી, સાવ જૂઠું જગત કોઈ તારું નથી, મૂક સઘળી મમત કોઈ તારું નથી,
સાવ જૂઠું જગત કોઈ તારું નથી મૂક સઘળી મમત કોઈ તારું નથી કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મન ઘડત કોઈ તારું નથી કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મન ઘડત કોઈ તારું નથી જે પડે જાણશે સાસરો સળગશે આ બધી છે રમત કોઈ તારું નથી જે પડે જાણશે સોસરો સળગશે આ બધી છે રમત કોઈ તારું નથી કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી છેક સુધી સતત કોઈ તારું કોઈ ઉંબર સુધી કોઈ પાદર સુધી છેક સુધી સતત કોઈ તારું નથી કઈ રીતે હું મનાવું તને બોલ મન બોલ લાગી શરત કોઈ તારું નથી ને કોઈ એકાદ જણ એ બે ચાર પળ કોઈ એકાદ જણ એ બે ચાર પળ કે અહીં હર વખત કોઈ તારું નથી સાવ જૂઠું જગત કોઈ તારું નથી મૂક સઘળી મમત કોઈ તારું નથી કોણ કોનું અને એ પણ ક્યાં લગી છે બધું મન ઘડત કોઈ તારું નથી બેરી મંદિર શોધી શોધી લોક નિરંતર પ્રયા કરે છે દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે આજે ફરી પાછી આ ગઝલ ના શેર પાસે પણ સૂર્ય ભાનુજી આપ ગયા હૈ તો કુછ કહેને કા મન હોતા હૈ કે આ શેર ખરો ને એ મુકુલભાઈ વર્ષો સુધી મનમાં જાણે ચાલ્યો હોય ને એવું થયું બાળપણની અંદર સ્કૂલ મૂકવા માટે મા મને રોજ લઈ જાય અને ચાલતી આંગળી પકડીને અને પછી મને રસ્તો ક્રોસ કરાવી લઈ જાય એક દિવસ એને પૂછું કે હું ક્યાં સુધી તમે રસ્તો ક્રોસ કરાવીશ જાતે રસ્તો ઓળંગતા શીખ તમે કહું બહુ અઘરું છે એટલે હું જોઉં ને પછી રિક્ષા આવે ને પાછું પાછું વળું સ્કૂટર આવે ને પાછું વળું ટ્રક આવે ને પાછું વળું પાછી કોઈ બસ આવી જાય એમ કરતા કરતા એ મને કંઈક આગળ વધ એટલે આગળ વધ્યો અડધો અડધો રસ્તો એમ કરતા કરતા એને કહું અડધો એમને પૂછ્યું મને કહે અડધો આગળ વધો ફરી પાછો અડધો રસ્તો ક્રોસ કર્યો અને પછી એને કહું બસ આવી રીતે રોજ રસ્તો ક્રોસ કરે એ આ છેડે ઊભી રહે હું રસ્તો ક્રોસ કરીને સ્કૂલે જતો રહું વર્ષો પછી મને મેં માળા ફેરવવાનું કહ્યું તમે પૂજા કર પૂજા કરવા બેસું તો મન ચોંટી જ નહીં તો મેં કહ્યું મને બહુ વિચારો આવે છે તો પછી તો ઓશો ને બધાની વાત ચાલે છે કે થોટલેસ માઇન્ડ ને વિચાર શૂન્યતા પણ આ તો એક સાવ અભણ સ્ત્રી ભારતની એને મને કહ્યું કે તું રસ્તો કઈ રીતે ક્રોસ કરતો હતો તો મેં કહ્યું કે એક વાહન ને બીજું વાહન આવે ને એની વચ્ચે જે ખાલી જગ્યા આવે એમાંથી કરતો હતો તો એને કહ્યું કે એક વિચાર ને બીજા વિચાર વચ્ચે પણ જગ્યા હોય છે એ બધા પણ એમ કહે સૌરાષ્ટ્રની લગભગ અભણ સ્ત્રી એને મને કહ્યું કે એક વિચાર ને બીજા વિચાર ની વચ્ચે જગ્યા હોય છે એ વર્ષો પહેલાનો આ વિચાર અહીંયા જાણે આવી ગયો જાણે કે રસ્તા જોઈ આ વાહન જોઈ આ વિચારને પણ જોતા શીખ્યો કોઈ નથી જંપીને બેઠું માણસ માતર ફર્યા કરે છે દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે રસ્તા જોઈ આ વાહન જોઈ આ વિચારને પણ જોતા શીખ્યો કોઈ નથી જંપીને બેઠું માણસ માતર ફર્યા કરે છે પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિક ની હલકી કોથળીઓ પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિક ની હલકી કોથળીઓ જોયા છે મેં સુખના છાંટે ઘણા અદ્દર ભર્યા કરે પવન આવતા કરે ઉડાઉડ પ્લાસ્ટિક ની હલકી કોથળીઓ જોયા છે મેં સુખના છાંટે ઘણાય અદ્દર ફર્યા કરે છે ગળી જાય છે બધાય સુખ દુઃખ ગળી જાય છે બધું ભલભલું ગળી જાય છે બધાય સુખ દુઃખ ગળી જાય છે બધું ભલભલું મનનું નામ ધરીને ભીતર ભૂખ્યો અજગર ફર્યા કરે છે ને દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કિન પડ્યો છે દર્શન છોડી પ્રદક્ષિણામાં રસ કેવો મિસ્કિન પડ્યો છે ભીતર પ્રવેશ માને બદલે ચક્કર ચક્કર ફર્યા કરે છે રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે
ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. ને બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે. ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે. એક એક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે, એક એક શ્વાસ જાણે ચાલી રહ્યા પરાણે, ઘરમાં છતાંય બેઘર, એ ઓરડો જુદો છે. મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે, મહેમાન કોઈ આવે વાતો જૂની સુણાવે, લાગે કદી પળભર, એ ઓરડો જુદો છે. ને ઘરમાં જૂનું જે થાતું બદલાય તરત જાતું, ઘરમાં જૂનું જે થાતું બદલાય તરત જાતું, બદલાય ના તસુ પર, એ ઓરડો જુદો છે. ને મૃત્યુ પછી પિતાના ખર્ચો કરી સજાવ્યો, મૃત્યુ પછી પિતાના ખર્ચો કરી સજાવ્યો, લાવ્યા ખરીદી ઈશ્વર, એ ઓરડો જુદો છે. ખાંસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જુદો છે. બેસે છે ઘરના મેમ્બર, એ ઓરડો જુદો છે.